વ્યક્તિગત રીતે અમારે કોઈ આ દેવો આ દેવો આ દેવો એમાં તરીકે એમાં જગતના જીવોમાં તો એ બધા આવી જાય. તો આ જે દેવોના નમસ્કાર કર્યા છે ને એ દેવોમાં વાણવ્યંતર, જ્યોતિષી અને ભવનપતિ એ ત્રણ જાતના દેવો તો મિથ્યાત્રી છે જૈન શાસ્ત્રની દ્રષ્ટિએ. વૈમાનિક દેવો સંકિતિ હોય છે. તો જ્ઞાન લીધા પછી, જીવો સ્વરૂપ જ્ઞાન લીધા પછી તો આ સંકિતિ બન્યા. તો સંકિતિ આત્માઓ મિથ્યાત્મીને નમસ્કાર કરવા જેવી પોઝિશન શું કામ ઉભી કરે? એ ગી બાકી બધા જનરલ આખા જગતના જીવોને નમસ્કાર કરીએ એમાં તો એનો નંબર આવી જાય છે. તો એટલું જુદું નમસ્કાર વિધિ ઉભી કરી તો એમાં લોકોને અંદેશો રહે. મારો કહેવાનો મતલબ આપ સમજી શકો? સમજી ગયો. એમનો પ્રશ્ન છે, શાંતિભાઈ નો પ્રશ્ન છે કે આપણે આજે બધી નમસ્કાર વિધિ કરી છે આ બધા દેવો દેવીઓને, એમાં જે વૈમાનિક દેવો સિવાયના બધા બાકીના ત્રણ દેવો છે એ બધા છે તો સંકિતિ નથી, અને ખાલી વૈમાનિકો વૈમાનિક દેવો સંકિતિ છે તો એમને નમસ્કાર વૈમાનિક ને યોગ્ય છે, પણ બીજા બધાને નમસ્કાર મિથ્યાત્વી ને કરવાનું શું પ્રયોજન? મુસલમાન જજે નહીં કરતા, મુસલમાન જજે નહીં કરતા, વ્યવહાર નમસ્કાર છે બધા. નમસ્કાર આપણે જીવ માત્ર ને વ્યવહાર થી નમસ્કાર આપણે શું કર્યું છે? વસ્તુ દ્રષ્ટિથી કામ કર્યું છે, વસ્તુ દ્રષ્ટિથી બરોબર ને. આપડે પેલી રીતે નહીં, અને નિશ્ચય થી તો તીર્થંકરો એમને બરોબર ને, નિશ્ચય થી આત્મા ને જ્ઞાની ને તીર્થંકર બરોબર છે, બીજે બધે નહીં. અને વ્યવહાર થી તો મુસલમાન ને થાય થાય બધાને થાય, વ્યવહાર થી થાય, જીવ માત્ર. હા જીવ માત્ર ને વ્યવહાર થી બધું થઈ શકે. છે નમસ્કાર વિધિ આપણે જે લખી છે ને પેલામાં, આ નમસ્કાર વિધિ, હા નમસ્કાર વિધિ, એમાં પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષીએ વર્તમાને મહાવીર ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ આ આઈટમ 14મા પાનાની બીજી. તો તીર્થંકરો વર્તમાન કાળે મહાવીર ક્ષેત્ર સિવાય અન્ય કોઈ ક્ષેત્રમાં છે જ નહીં? ના, અન્ય ક્ષેત્રમાં છે ને, પાંચ મહાવીર એટલે અન્ય, એને અન્ય છે એક ને બદલે બીજા મહાવીદેવમાં અન્ય ક્ષેત્ર તરીકે બરોબર. પાંચ મહાવીદેવ એટલે એ સિવાય અન્ય ક્ષેત્રોમાં પાંચ ઇરવત કે પાંચ ભરૂચ ક્ષેત્રો એક મહાવીદેવ ને એવા ચાર બીજા ખરા ને, એ અન્ય ક્ષેત્રો, એ અન્ય ક્ષેત્રો તરીકે. તો એમાં એવો શબ્દ ગોઠવવાની જરૂર હતી, પાંચ મહાવીદેવ ક્ષેત્ર વર્તમાન બહુ ઊંડા ઉતરીએ, બહુ ઊંડા તો અન્ય ક્ષેત્રોમાં બહુ ઊંડા ઉતરવા સારું. આપણે ભોળાથી કામ કરીએ ને તો મોક્ષ થાય વહેલો, બોલપણ જતું એમ ફાયદો નહીં, થોડું બોલપણ સારું અન્ય ક્ષેત્રમાં આવી જાય. એટલે આમાં જે અન્ય ક્ષેત્ર શબ્દ છે એમાં ભરત અને ઈરવત એ બે લોકો અમને ધારવું હોય તો ધારી શકે સમજે નથી લોકોને દાળ ભાત ને રોટલી ને આની સમજે છે. અને અન્ય ક્ષેત્રો જો ના લખીએ તો એક જ ક્ષેત્રમાં થાય, શું કે પાંચ ક્ષેત્રો છે. જૈનોને મગજમાં આવી જાય, જૈનોને મગજમાં બેસી જાય કે અન્ય ક્ષેત્રોમાં અમુક અમુક જ માણસ બધાને બધાને. અને તે પાંચ ક્ષેત્રો છે ને એ અન્ય કે એક છે બીજું અન્ય ગણાય ને. આપડે તો મુખ્ય વસ્તુ કે આ સિમંદર સ્વામી નામ દે છે ને, વર્તમાન તીર્થંકર નામ લે છે બહુ થઈ, એટલો જ આપડે ભાવાર્થ છે. મુદ્દો આવી ગયો વર્તમાન લે છે ને, મુદ્દો આવી ગયો. હા વર્તમાન વિહરમાન તીર્થંકરો છે. એક વિનયપૂર્વક મારે થોડું આપને પૂછવું છે. હા પૂછો બોલો. કે મહાવીર ક્ષેત્ર ના સિમંદર ભગવાન ના ઉપર જે આ જે ફોટો છે છબી આપણે લગાવ્યો છે, તો આપ જે જ્યાં દર્શન કરવા પધારો છો તો આ ટાઈપ નો ફોટો છે કે બીજી કોઈ જાત છે? સિમંદર સ્વામી ના દર્શન કરવા જાઓ છો તે આવો જ ફોટો છે કે બીજો કોઈ છે? આ ચિત્રપટ જુઓ છો? આ ચિત્રપટ તો મહેસાણા નું છે, ચિત્રપટ પણ જે આપને દર્શન થયા છે એ કયા ટાઈપ નું છે? ફેરફાર ચિત્રપટ ફેરફાર આપણે જે દર્શન દેખાય છે આપડે મૂળ વસ્તુ હાથે જોવાનું છે, ચિત્રપટ ફેરફાર જોવાની જરૂર નથી. આપડે શું થયું
ચિત્રપટ માં ફેરફાર હોય આપે જે દર્શન કર્યા છે એનું એવા દર્શન થી બોલો નહીં થયેલો આ એમને પહેલી વખત આરતી ઉતારી ત્યારે પોત્રીસ એક જણ પચાસ જણ હતા પચાસ જણ આખી ગાડી હતી બસ હતી બસ ના પેસેન્જર હતા પચાસ જણ હતા બસ હતા તીર્થ આરતી આપડી આપડી બોલાવી ના દે આપડી આરતી જુદી છે સમજાવે છે ને એ ત્યાં બોલવા દે ને પણ એને એને કહ્યું પોતે કે તમારી આરતી બોલો કે છે એમ કે આપડે ઘી કર્યું હતું ને બોલી બોલી અને જાતે છે તે ઘરે ઉતારી મેં આરતી ઉતારી પછી છે તે તમે ઘેર ઉતાર ગયા તારે પેલો આવ્યો ઘેર પૂજારી પૂજારી કે તો મહાવીર ભગવાન અરે આ સિમંદર સ્વામી ના આજે ટપકા પડપડ કરતા હતા તો બહુ પડ્યા છે અમે જ તો આજે બન્યું આજે આ કેટલા જાડે આ પથરાવણી થયા પછી આનું એ થયા પ્રતિષ્ઠા થયા પછી આજ બન્યું શું કર્યું તમે સાહેબ મેં કશું કર્યું નથી આ પ્રતિષ્ઠા કરી નથી પ્રતિષ્ઠા કરે તો બરે વખતે પ્રતિષ્ઠા કરી નથી આ તારે આરતી ઉતારી એમાં બન્યું તો બાકી પ્રતિષ્ઠા અમે કરીએ છીએ કેટલીક જગ્યાએ પ્રતિષ્ઠા કારણ કે આજની પ્રતિષ્ઠા આ જે મહારાજો કરે છે ને તે શાસ્ત્ર ના આધારે કરે છે શાસ્ત્ર ના આધારે છે એ કરવાની કરનાર કોણ હોવો જોઈએ શાસ્ત્ર ની પ્રતિષ્ઠા સાચી છે જ્ઞાની પુરુષ હોય તો સંકેતી હોવો જોઈએ જ્ઞાની પુરુષ હોવો જોઈએ તો એટલે આજે ફળ નથી આપતી બરોબર ફળ આપતી નથી એટલે અમે જયપુર ગયા હતા એક બસ લઈને જયપુર ત્યાંથી પછી પેલું એ હતું આપડા કરુણ દેરાસ મંદિર હતું જયપુરમાં રામ બિરલા નું મંદિર બંધ હોય છે ને ત્યાં દર્શન કરવા બિરલાવાળું હા બિરલાનું એને રામની લક્ષ્મણ અને સીતાની એ મૂર્તિઓ ત્રણ ગોઠવી અને મંદિર નવું બાંધેલું બધા તમારે બેઠા બધા દર્શન કર્યા આપડે બધા દર્શન માનીયે ને આપડે તો અહીં વિતરાગ દર્શન નિષ્પક્ષપાતી ને આપડે તો અહીં પક્ષપાત નહીં ને જૈનો ભાઈનો બધા આવે તો અને વ્યવહાર થી છે આપડે કયા નિશ્ચય છે નહી શું છે વ્યવહારથી એટલે પછી ત્યાં આગળ બેઠા પછી મેં પ્રતિષ્ઠા કરી આવી જરૂર મૂર્તિ છે પ્રતિષ્ઠા નહીં દેખાતી બે વર્ષ પર બંધ થયેલું પ્રતિષ્ઠા કરી એટલે પછી પેલો શું દોડતો આવ્યો ને પેલો પૂજારી એમના હતા દોડતા દોડતા અને દાદાના પગમાં માથું મૂકીને તો બહુ રડવા માંડ્યા ખૂબ રડ્યો ખૂબ રડીને પછી આ માળાને આ માળા પહેરાઈ ગયો મને કહે છે આજે ભગવાન ને અસ્તા જોયા નહીં કોઈ અસ્તા નથી કે તમે શું કર્યું મેં તમે પ્રતિષ્ઠા કરી છે લોકોનું કલ્યાણ થઈ જાય એ તો પણ બહુ રડ્યો પૂજારી આ એ પ્રતિષ્ઠા નું રૂપ જ છે આ તમે શાંતિ બનાવ્યા છે એ પ્રતિષ્ઠા છે ફરી આ પ્રતિષ્ઠા ના કરવી હોય ના અનુકૂળ આવતો પ્રતિષ્ઠા બંધ કરી દો કઈ મેં પૂછ્યું એનો થોડો ખુલાસો આપો દાદા અહિયાં સિમંદર ભગવાન ત્યાં છે અને મહાવીર ક્ષેત્ર ની શું પરિસ્થિતિ છે રોજ દર્શન કરવા જાઓ છો તો કઈક તો અમને સમજણ પાડો જઈ શકાય નહીં રોજ દર્શન કરવા અમારે જ્ઞાની પુરુષ ને અહીંથી એક લાઈટ વાળું અજવાળો નીકળે કઈ કઈ જયારે જયારે સમજણ માં ફેર પડી જાય ને ત્યારે ત્યાંથી ખબર લાવે શું કરે ખબર લાવે કઈ સમજણ માં ફૂર થાય ત્યારે પૂછીને આવે અમારે જવાય અવાય નહીં મહાવીર ક્ષેત્ર એવું નથી એ લોકો કેતા હોય કે કુંજકુંજ અત્યારે ગયા હતા એ અમને સમજાતું નથી વાત શું અગર ગયા હોય પણ આ દેહ જાય એવું હું માનતો માથામાંથી એક ક્ષેત્ર બહુ જુદી જાતનું છે માથામાંથી એક કૂતરું કાઢે છે અહીંથી અહીંથી નીકળે છે તીર્થંકરો આ બધા એમના પાસે બધા પંચ પરમેશ્વરી ભગવંતો બધા બીજું
કેવા છે બધા? એટલું આ બોલશે ને તો બહુ થઈ ગયું, બોલશે નહીં બહુ થઈ. આપડે કામ હાથે કામ છે, આ વેપાર સારું કરે, પૈસા કમાવા માટે. ના ના, પૈસા કમાવા માટે વેપાર કરીએ છીએ ને, કે મારા ઘઉં સારા છે એવું દેખાડવા કરવા માટે, પૈસા કમાવા માટે. આપડે હેતુ, આપડે હેતુ કામ નહીં કરવા. આવી સભા ભરાણી હશે ત્યાં તો, આવી સભા હતી સિમંદરની સભા તો, ત્યાં તો બહુ મોટી સભા. આ જબરજસ્ત જેવા છે, પરમેશ્ટી ઓમ પરમેશ્ટી સભાઓની વાત દીધી છે. અને ત્યાં છે તે ગજા કાપનારા સભા, ત્યાં ગજા કાપનારા છે. મહાયુદ્ધ ક્ષેત્રમાં જન્મ થાય એટલે મોક્ષ જવાય એવું કઈ છે? ના, એવું કશું નથી, એવું કશું નથી. ત્યાં ગજવા કાપનારા, હરણ કરનારા બધું છે અમારું. છ મહિના ને આઠ સમયે 608 જીવ મુક્ત થાય છે. છસો આઠ જીવ જે આપણો નંબર લાગી ગયો છે, આપડે શું કઈ માનવું છે નથી, અમારો નંબર વાત છે. અને સમજ્યા, એ તો દ્રવ્ય થી વાત. અને દ્રવ્ય થી તો વર્તમાન માં છું જ તે, સમજ્યા. તો આ બધી બહાર નું આટલી બધી શા માટે ઝંઝાળ કરવી? જો કોઈ એવો પ્રશ્ન કરે તો આ તો છે જ તે, એમાં આપણે છે જ તે. મોટું એક સમજો કે ચાલે છે કારખાનું, એ કારખાનું ઘડાતા 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 608 જીવ નો નંબર લાગી જાય. છ મહિનામાં 608, 6 મહિના ના 8 સમય માં 608 જીવો મુક્ત થાય છે. ત્રિકાળ નિયમ જ છે. એટલે પેલો પ્રશ્ન છે કે પેલો સમયે સમયે પેલા 108 જીવો મોક્ષે જાય છે, તે 6 મહિના ને 8 સમયમાં 608 જીવો મુક્ત થાય છે. 6 મહિના ને 8 સમય તો કે છે કે એવું, તો પછી 608 માં આપણો નંબર નક્કી જ છે એવું કેમ ના? 608 નહીં, 108 જ થાય છે. સમયે સમયે 108. હા, તો પછી એનું પાછી અવધી કે જૈન શાસ્ત્રો એમ બોલે છે કે 6 મહિનાની અને 6-8 સમયમાં 608 જાય. 6 મહિના અને 8 સમય એમાં 608 મોક્ષ જાય. અને નિગોદ માંથી 608 જીવો બહાર નીકળી આવે એવું શાસ્ત્રકારો બોલે છે. એમાં આપણા આટલા જીવો આપણે એમાં આપણો નંબર છે એમ કેમ ના માની લઈએ? પછી આ બધી માથાકૂટ ને બધું કરવાની જરૂર શું? માથાકૂટ ખાવાની માથાકૂટ પણ ના પડવું જોઈએ, કશા પડવું નથી. માથાકૂટ ના પડે, ખાવાનું માથાકૂટ માં ના પડે. આ તો એક પ્રશ્ન, આ તો સ્વયં થી પૂછું છું. જો ખાવાનું માથાકૂટ માં પડીએ છીએ તો અમે માથાકૂટ માં પડવું પડશે. જો હા, સાચી વાત છે. બધો વ્યવહાર છે, ખાવાનો પીવાનો ઠંડા જવાનો બધો વ્યવહાર છે. કોઈ કે ખાવાની જરૂર છે, ઠંડા જવાની શું જરૂર છે? ભાઈ જરૂર છે. એટલે આ બધો વ્યવહાર છે, આ ખરે નિશ્ચય નથી આ વસ્તુ. શું છે? સાચી વાત છે. એટલે આમાં જરૂર નથી એમ કેવું તે ભયંકર ગુનો છે. જરૂર છે કેવું તે ભયંકર ગુનો છે. શું છે? આવો વ્યવહાર ની જરૂર છે એમ જો જબરદસ્તી કેવું તે ભયંકર ગુનો છે. નથી એમ કેવું તે ગુનો છે. શું છે? આપણે સમજ માં આવે છે? બરોબર છે. જે આગ્રહ પકડે છે ને એનો ગુનો છે. ચોથ ચોથ નો આગ્રહ કે છે તેનો 3 ગણો ગુનો, અને પાંચમ નો આગ્રહ કરે તેનો 8 ગણો ગુનો. 5 ને 3 8. બરોબર છે. શું કહ્યું? હા, બરોબર છે. હા, એટલે જે આગ્રહ કરે છે એનો માર ખા છે. આપડે આગ્રહ ના કરો, કારણ કે જ્યાં સુધી આ દેહ છે, વ્યવહાર છે, દેહ છે, ત્યાંથી ખાવાનો વ્યવહાર છે, સુઈ જવાનો વ્યવહાર છે, થાક લાગે, ભૂખ લાગે, તરસ લાગે, એવું આ એક જતનું લાગે છે, દુઃખ લાગે છે, તેનો આ ઉપાય છે. અને અહંકાર જાય તો મોક્ષ થાય, તે વગર મોક્ષ થાય નથી. દેહ છે ત્યાંથી વ્યવહારની જરૂર છે. અમારે જ્ઞાની પુરુષ ને વ્યવહાર ની જરૂર ના હોય તો વ્યવહાર એન્ડ મેરેજ હોય છે ને, સ્વાભાવિક રીતે. અમારે જ્ઞાની પુરુષ ને તો
અમે તો મોક્ષ માં જ હોઈએ, છતાં વ્યવહાર ઉઘાડો દેખાય છે ને, ખાઈએ છીએ પીએ છીએ સંડા છે, ફક્ત શું શું ના દેખાય, રાગદ્વેષ દેખાય તો જ્ઞાની નો બરોબર, રાગદ્વેષ દેખાય જે વ્યવહારમાં રાગદ્વેષ છે એ જ્ઞાની નો વાંધો, રાગદ્વેષ રાગદ્વેષ નો છે, બીજો વાંધો નથી, વ્યવહાર નો વાંધો નહીં, સંદાસ ત્રણ વખત જાય તેનો વાંધો નથી, કે એક વખત જાય તેનો વાંધો નથી, અરે કોઈ બાર વખત જાય તેનો વાંધો નથી, કોઈ નવ વખત ખાય તો વાંધો નથી, જો રાગદ્વેષ ના હોવો જોઈએ. અને ગ્રબાળુ દેવ એટલો સુધી કહ્યું કે જ્ઞાની ને સનેપાત પણ થાય, કે છે શું કે છે, સનેપાત થાય, હા તો અમારા બચકા ભરે ગાળો વળે બધું કરે, પણ તો એના જ્ઞાન છે એને ચૂકશો નહીં, તમે માર્યા જશે, કે છે એમનું નહીં પકડવાનું, એમને સનેપાત થાય તો એમનું જ્ઞાન ચૂકવાનું નથી, એ ચૂકવાનું નથી, તમે ચૂકશો, કે છે કે છે, માટે ચેતતા રહેજો, જ્ઞાની પુરુષ ના સનેપાત ના કરે તો ચેતતા રહેજો, કે છે શું કે છે, કેટલી ડાપડની વાત કરી છે, ઘણી બહુ ઊંચી કક્ષાની, બહુ ઊંચ કક્ષાની, પરિચય માણસ પછી જ્ઞાની પુરુષ ચરિત પાત થયો એટલે જાણકારો થઈ ગયો, ગોળો થઈ ગયો, આ તો જ્ઞાની ગોળો થઈ ગયો, આપડે અહીં કોમ જ ગયો કે આ બધું પડી ગયું, કર્યું કરવું બધું ધું હોય, બરોબર છે, શું આ દેહ છે, ત્રણ ત્રણ ગુણો નો એ છે, સમજણ ને સત્વરજ ને તમે ગુણ, એટલે વાત કીધને કફ એને ઉશ્કેરાય નહીં, તાર સનેપાત થાય, શું ના થાય, કે છે, એટલે ગ્રબાળુદેવ બહુ સરસ દાખલો આપ્યો, જ્ઞાની પુરુષ સનેપાત થાય તોય પણ ચૂકશો નહીં, કે છે એમને સનેપાત ગણશો નહીં, એમના એમના એ જોશો નહીં, કે છે એના સનેપાતમાં રાગદ્વેષ નથી, કે છે સનેપાત થાય પણ એમાં રાગદ્વેષ નથી, જો રાગદ્વેષ હોય તો પછી નામ ને એમાં ફેરશો, અત્યારે લીટી લખી છે, અત્યારે જ્ઞાની પુરુષ ને ધોલ મારે, ધોલ મારે રાગદેશ થાય તો પછી જ્ઞાની પુરુષ કહેવાય કેમ કરીને, શ્રીમદ એક લીટી લખી છે, એક લીટી માં કીધું છે, જેના ઘરમાં 24 કલાક ક્લેશ વગર નો જાય ઈ ઘરના માણસો ને તમામ માણસો ને મારા નમસ્કાર છે, એ તો જે ઘરમાં ક્લેશ વગર એક દિવસ જાય ને અમારા નમસ્કાર કહ્યા છે, શ્રીમદ રાત એક જ દાડો ક્લેશ વગર જાય તો આપડે કેટલા દાડા જાય છે, તમારે બધાને 12 મહિના એક દાડો જાય છે ને, તો કેટલા દાડા જાય છે તમારે, કેટલા દાડા જાય છે, દિલમાં ક્લેશ નથી, હવે ઘરમાં તો વ્યવહારમાં ક્લેશ હોય દાદા, વ્યવહારમાં ક્લેશ આવે પણ દિલમાં ક્લેશ નહીં, મનમાં ક્લેશ નહીં, ના એમ નહીં, પણ આ ક્લેશ કોને કહેવાય છે કે બધા મોડા ચડેલો હોય, હમ બધાના મોડા ચડેલો હોય, ખાય પીએ ભેગો હોય બધા ચડેલો, એટલું બધું નહીં ને, એવું હોય છે અમારા ઘેર તો કાયમ હોય છે, ના નહીં તમારા ઘેર તમને નથી ને, મળે ને તે જ મેં કહ્યું આપને, તમને નથી ને, થયું આપડે આપડે જ્ઞાન લીધેલું તેને નથી ને, બીજા બીજા હોય તે વાત જુદી છે, જ્ઞાન ના હોય તેમ તો થાય, તમારા ઘેર કોઈ મોડું ચડે છે, કેટલા માણસ ઘરમાં, 8-10 આ તારું મોડું તારે તોબરા જેવું મને ના દેખાડીશ, કે તોબરો એટલે આવડું મોડું ખુલી થાય, ભાઈ પાથરી મોડું આવડું મોડું થઈ જાય, તોબરા જેવું થઈ જાય, ધણી થાય તારે તું ના દેખાય, તારું મોડું મને ના દેખાય, પેલી પછી આવડું હાલે, એ શું હાલે, પેલી શું હાલે, અરે એ હાલે તો અજાય બી હાલે, આપડે મારે કહેવા ના થાય, દાદા નું જુદું નીકળે એટલે પૂછીએ, તમે લોકો ભાગશે છો એવા અનુભવ થોડું નથી, અને જે અમે વ્યવસ્થિત નું જ્ઞાન આપ્યું છે એ વ્યવસ્થિત જો સમજે તો કેવું જ્ઞાન થાય, અમારું વ્યવસ્થિત જેમ જેમ સમજાતું જશે તેમ તેમ કેવું જ્ઞાન ના સ્ફૂલતા જશે, શું કહ્યું, વ્યવસ્થિત એટલે શું કે મોટર માં તમને બેહાડ્યા પછી બીજું કોઈ આવ્યું ત્યારે રસી ભાઈ ઉતરો એટલે તરત ખબર આવે કે વ્યવસ્થિત છે, આ બોલનાર કોને કાન ના ગણાય, વરી વરી થોડી વાર પછી એક માણસ ઉત્તરાયણ થાય ત્યારે કે ના રસી ભાઈ પાછા આવો, કે છે તો પાછા આવે તે વ્યવસ્થિત ગણે, શું વ્યવસ્થિત ગણી પાછા આવે પાછા બે પાછું બીજું કોઈ પાછા ઉતારી પાડે ફરી તો ફરી ઉતરી પડે, 9 વખત ઉતારે 9 વખત ચડે